नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય કમ્પ્યુટર એમાં નવા પાઠ પાઠ 5 નોટપેડ વિશે અભ્યાસ કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પાઠ 4 સુધી સ્વાધ્યાય અને આપણે જે વિડીયોમાં લખાણ મોકલ્યું હતું તે બધું જ તમે પૂર્ણ કરી નાખ્યું હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? જો લેસન ન કર્યું હોય તો તમે કમ્પ્યુટરની નોટમાં કરી નાખજો, બરાબર. પાઠ 5 નોટપેડ તમારા માટે કમ્પ્યુટરના બધા જ શબ્દો નવા હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો નોટપેડ એ એક પ્રોગ્રામ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, જેમાં તમે લખી શકો છો. આપણે જે રીતે નોટમાં લખીએ છીએ ને એ જ રીતે તમારે કમ્પ્યુટરમાં લખવા માટે આ નોટપેડ વિન્ડોમાં તમારે લખાણ લખવાનું હોય છે. તો એના વિશે આપણે અભ્યાસ કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ જે તમને ચિત્ર દેખાય છે એ નોટપેડ વિન્ડો છે. જે નોટપેડનું નામ છે એનો પ્રોગ્રામ ખુલે છે કમ્પ્યુટરની અંદર, અને એ પ્રોગ્રામ તમારા સ્ક્રીન એટલે કે મોનિટરની સ્ક્રીન પર આ રીતનો હોય છે, જેને નોટપેડ વિન્ડો આપણે નોટપેડ વિન્ડો કહીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો નોટપેડ વિન્ડોમાં સૌથી પહેલી લીટી જે છે તમને દેખાય છે ને, 1 2 પછી આ કરો ભાગ, પછી આ જે લીટી લબુક જવું કરે છે, બરાબર. તો આ પહેલી લીટી છે એને કહેવામાં આવે છે ટાઇટલ બાર. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ટાઇટલ બાર, બરાબર. જે ભાગમાં પાઠનું ટાઇટલ આપીએ છીએ તે, ધારો કે આપણે નોટમાં લખીએ છીએ તો સૌથી પહેલી લીટી હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, કોરી, જ્યાં આપણે પાઠનું મથાળું આ રીતે આપણે મથાળું આપીએ છીએ. તો એ મથાળાને ટાઇટલ બાર કહેવામાં આવે છે પ્રોગ્રામની અંદર. આ પહેલી લીટીને ટાઇટલ બાર કહેવાય છે. ત્યારબાદ બીજી લીટી, જેની અંદર આ રીતે ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ, હેલ્પ, બરાબર આ જે લખેલું છે બીજી લીટી, એને મેનુ બાર કહેવામાં આવે છે. ત્યારબાદ આ એક લીટી તમને દેખાય છે જે લબુક ઝબુક કરતી હોય છે, બરાબર. આ લીટીને કર્સર કહે છે. આપણે આગળ પણ પાઠ 4માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તમારી ચોપડીમાં આનો કોઈ ઉલ્લેખ નથી, પણ મેં તમને જ્યારે માઉસની ક્રિયાઓ સમજાવતી હતી ત્યારે આ લીટી વિશે મેં તમને સમજાવેલું છે, બરાબર. તો આ જે લીટી છે એને લબુક ઝબુક કરે છે, જેને કર્સર કહેવાય છે. અને જે ભાગમાં તમે લખાણ લખો છો એટલે કે આ જે કોરો ભાગ છે એને ટેક્સ્ટ એરિયા કહેવામાં આવે છે. ટેક્સ્ટ એરિયા એટલે લખાણ લખવાનો ભાગ, બરાબર. તો સૌથી પહેલી લીટી ટાઇટલ બાર. ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ અનટાઇટલ નોટપેડ દર્શાવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ અનટાઇટલ નોટપેડ ઇંગ્લિશમાં લખેલું છે, એટલે કે પ્રોગ્રામનું નામ નોટપેડ વિન્ડો નોટપેડ લખેલું છે, બરાબર. તો ટાઇટલ બાર નોટપેડ વિન્ડો ધરાવે છે, બરાબર. ત્યારબાદ 2 નંબર મેનુ બાર. મેનુ બાર મુખ્ય મેનુ દર્શાવે છે, જેમાં ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ, હેલ્પ. જો આ મેનુમાંથી કોઈ એક મેનુ પર તમે ક્લિક કરશો તો તમે બીજા ઘણા ટૂલ્સ અને કમાન્ડ ધરાવતું એક ડ્રોપ ડાઉન મેનુ દેખાશે તમને, બરાબર. એટલે કે તમે અહીંયા આ નામ છે ત્યાં માઉસને લઈ જઈ અને એની નામ ઉપર ક્લિક કરશો તો એની નીચે એક બોક્સ તમને દેખાશે, બરાબર, જેને જેમાં ઘણા બધા ટૂલ્સ અને કમાન્ડ હોય છે. એટલે કે તમે જે આ લખાણ લખો છો એમાં ફેરફાર કરવા માટેના ટૂલ્સ અને કમાન્ડ હોય છે. એ રીતે દરેક નામની ઉપર ક્લિક કરશો તો દરેકમાં અલગ અલગ ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે, બરાબર. જો તમે ફાઇલ ઉપર ક્લિક કરશો તો ફાઇલનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. એડિટ ઉપર ક્લિક કરશો તો એડિટનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. ફોર્મેટ ઉપર ક્લિક કરશો તો ફોર્મેટનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. વ્યૂ ઉપર ક્લિક કરશો તો વ્યૂનું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, જે આપણા લખાણમાં ફેરફાર કરવા માટેના ઘણા બધા ટૂલ્સ અને કમાન્ડ ધરાવે
છે. આગળ ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા એટલે નોટપેડ વિન્ડોનો એ ભાગ જ્યાં તમે ટાઈપ કરી શકો છો, એટલે કે તમે લખાણ લખી શકો છો. ટેક્સ્ટ એરિયામાં ઝબૂકતી નાની ઊભી લીટીને કર્સર કહે છે. તો તમારે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો કે ટેક્સ્ટ એરિયામાં ઝબૂકતી નાની ઊભી લીટીને ખાલી જગ્યા કહેવાય છે કર્સર. તો શું કહેવાય એને? કર્સર. આ કર્સર જ્યાં હોય ત્યાંથી તમે જે લખાણ લખો તે લખાવવાનું શરૂ થાય છે. સ્ક્રીન પર તમે જ્યાં છો તે કર્સર ક્યાં છો તે કર્સર દર્શાવે છે. જ્યારે તમે લેટર કી કે નંબર કી દબાવશો ત્યારે જ્યાં કર્સર હશે ત્યાં અક્ષર કે અંક ટાઈપ થયેલો દેખાશે અને કર્સર એક જગ્યાએથી જમણી બાજુ ખસશે. એટલે આપણે વાત કરીને આગળ કે તમે કર્સર જ્યાં હશે ત્યાંથી તમારું લખાણ સ્ટાર્ટ થશે, એટલે કે કર્સર લબુક ઝબુક કરતું હશે એ સ્ક્રીન પર તમને ક્યાં છો એ દર્શાવે છે. જ્યારે તમે લેટર કી એટલે કે એબીસીડીવાળી કી એબીસીડી ટાઈપ કરો અથવા તો અંક ટાઈપ કરો નંબર કી, તો જ્યાં તમારું કર્સર હશે ત્યાં તમારું અક્ષર કે અંક ટાઈપ થયેલો દેખાય છે અને એક અક્ષર લખાયા પછી કર્સર આ રીતે જમણી તરફ આગળ ખસે છે. એટલે કે એક અક્ષર લખાયા પછી કર્સર એક અક્ષર આગળ જાય છે. જ્યારે તમે માઉસ પોઇન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જશો ત્યારે માઉસ પોઇન્ટરનો આકાર બદલાશે અને આઈ જેવું દેખાશે. તમારું માઉસ પોઇન્ટર કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે માઉસના પાઠમાં આપણે શીખી ગયા, તો આ રીતનું તમારું માઉસ પોઇન્ટર હોય છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ માઉસ પોઇન્ટરને તમે જ્યારે ટેક્સ્ટ એરિયામાં એટલે કે તમે લખાણ લખો છો તે ભાગમાં લઈ જશો તો એ આ તીર જેવું નહીં પરંતુ આવું આઈ જેવું દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે આ નોટપેડ વિન્ડોના જે આ ભાગ છે, ટાઇટલ બાર, મેનુ બાર, કર્સર, ટેક્સ્ટ એરિયા, તો આ તમારે પરીક્ષામાં પૂછાય છે. તમારી જ્યારે પરીક્ષા લેવામાં આવશે છેલ્લી પરીક્ષામાં ત્યારે નોટપેડ વિન્ડોના ભાગો બરાબર એ રીતે લખાય અને કૌંસમાં રીતે બધા અલગ અલગ ભાગો લખેલા હશે, એમાંથી તમારે કયો ભાગ ક્યાં છે એ તમારે દર્શાવવાનું રહેશે. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે પહેલી લીટીને ટાઇટલ બાર કહેવાય, બીજી લીટીને મેનુ બાર કહેવાય અને કર્સર કહેવાય અને જ્યાં લખાણ લખો છો તેને ટેક્સ્ટ એરિયા કહેવામાં આવે છે, બરાબર? તો આપણે જે ટેક્સ્ટ એરિયા વિશે અભ્યાસ કર્યો, હવે નોટપેડ વિન્ડોની અંદર કીબોર્ડનો શું ઉપયોગ થાય છે તેના વિશે જોઈએ. નોટપેડ વિન્ડોમાં વિદ્યાર્થી મિત્રો, તો લેટર કી બરાબર, લેટર કી એટલે કે એબીસીડીવાળી કી. લેટર કીનો ઉપયોગ અક્ષર, શબ્દો કે વાક્યો ટાઈપ કરવા માટે થાય છે. લેટર કી પર બધા અક્ષરો કેપિટલ અક્ષરો છે, પરંતુ જ્યારે તમે કોઈ લેટર કી દબાવશો તો સ્ક્રીન પર તમને નાના અક્ષરો દેખાશે. આ તમારા કીબોર્ડની અંદર બધા જ અક્ષરો કેપિટલમાં લખેલા છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? પરંતુ જ્યારે તમે ટાઈપ કરશો ત્યારે તે આ રીતે બીજી એબીસીડીમાં અક્ષરો દેખાશે. કીબોર્ડ પર જે એ સી કે કી દબાવો, સ્ક્રીન પર જેક શબ્દ નાના અક્ષરોમાં દેખાશે. તમે જ્યારે દરેક અક્ષર ટાઈપ કરતા જાઓ તેમ તેમ કર્સર એક જગ્યા જેટલું જમણી તરફ ખસી જશે. તો અહીંયા જુઓ, અહીંયા જેક શબ્દ આપણે આગળ જોયું ને કીબોર્ડ વડે જે એ સી કે લખ્યું છે ને, તો આ જે એ સી કે લખ્યું છે તો જેમ જેમ લખાતું જાય એમ કર્સર આગળ જતું જાય છે. સ્પેસ બાર, તો આ છે તમારા કીબોર્ડની અંદર સૌથી લાંબી જે કી આપી છે એને સ્પેસ બાર કી કહેવામાં આવે છે. સ્પેસ બાર એ કીબોર્ડ પરની સૌથી લાંબી કી છે. તેનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે. અક્ષર કે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે. એક અક્ષર લખ્યા પછી સ્પેસ બાર કી એકવાર દબાવશો તો કર્સર એક અક્ષર આગળ જશે. સ્ક્રીન પર તમે જેક શબ્દ અને શબ્દના અંતે કર્સર જોઈ શકો છો. એકવાર સ્પેસ બાર કી દબાવો, એટલે તમે જો આ રીતે જેક શબ્દ લખ્યો પછી તમને એકવાર સ્પેસ બાર કી દબાવવાનું કહે છે. કર્સર જમણી તરફ એક જગ્યા જેટલું ખસશે, એટલે કે એક અક્ષર લખાય તેટલું કર્સર આગળ જશે જ્યારે તમે સ્પેસ બાર કી દબાવશો
ત્યારે તો જુઓ અહીંયા આપણે ચોપડીમાં દર્શાવ્યા પ્રમાણે જો અહીંયા જેક લખ્યું પછી કર્સર થોડી જગ્યા છોડી અને આગળ લઘુચબુક કરતું દેખાય છે, દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને કર્સર તીર બતાવીને દર્શાવ્યું છે. લેટર કી અને સ્પેસબારનો ઉપયોગ કરી એન્ડ જીલ્સ શબ્દો ટાઈપ કરો. હવે આપણે જેક લખ્યું પછી એકવાર સ્પેસબાર કી દબાવી પછી જગ્યા થોડીક એક અક્ષર જેટલી આગળ ગઈ છે. હવે આપણે અહીંયા એન્ડ લખવાનું છે, ANDE. ત્યારબાદ જીલ લખવાનું છે, બરાબર? તો એન્ડ લખ્યા પછી એકવાર સ્પેસબાર કી દબાવવાની છે અને ત્યારબાદ JILL લખવાનું છે. તો આ તમારું વાક્ય ટાઈપ થયેલું કહેવાય. શું કહેવાય? વાક્ય. શું વાક્ય બન્યું? જેક એન્ડ જીલ. તો જેક શબ્દ ભેગો આવ્યો છે, પછી એક અક્ષર જેટલી જગ્યા છૂટી છે, એન્ડ ભેગો આવ્યો છે શબ્દ, ત્યારબાદ એક અક્ષર જેટલી જગ્યા છૂટી છે, ત્યારબાદ જીલ લખાયું છે. તો આ વાક્ય આપણે આગળ, હવે આ વાક્ય પૂર્ણ થયું તો હવે આપણે એન્ટર કીનો ઉપયોગ કરવાના છીએ. કઈ કીનો ઉપયોગ કરવાના છે વિદ્યાર્થી મિત્રો? એન્ટર કી. તો આ છે એન્ટર કી. એન્ટર કી તમારા કીબોર્ડની અંદર બે જગ્યાએ આપેલી છે, એક બેકસ્પેસ કી એની નીચે અને બીજી ખૂણામાં નંબર કી આપેલી છે ત્યાં ઊભી આપેલી છે. તો એન્ટર કીનો ઉપયોગ શું છે? તો એન્ટર કીનો ઉપયોગ કર્સરને નવી લીટી ઉપર લઈ જવા માટે થાય છે. એન્ટર કીનો ઉપયોગ શું છે? તો કર્સર જે છે આ કર્સર એને નવી લીટી ઉપર, એટલે કે જો અહીંયા લીટી પૂર્ણ થઈ તો નવી લીટી ઉપર એટલે કે નીચે લાવવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે. તમે જેક એન્ડ જીલ ટાઈપ કર્યું છે અને તમે કર્સર જીલના શબ્દની અંતે જોઈ શકો છો. આપણે જેક એન્ડ જીલ ટાઈપ કર્યું પછી અહીંયા આપણે કર્સર જોયું હતું, આગળ જોયું ને વિદ્યાર્થી મિત્રો? જો આ પ્રમાણે આ કર્સર દેખાય છે ને, હા. તો જેક એન્ડ જીલ શબ્દના અંતે તમે કર્સર જોઈ શકો છો. ત્યારબાદ તમારે એન્ટર કી દબાવવાની છે. તો આ કી તમારે દબાવવાની છે તો કર્સર નવી લીટી પર જશે. ક્યાં જશે? નવી લીટી પર આવી ગયું. નવી લીટી પર એન્ટર કી દાબ્યા પછી બે નંબર, જો તમે એક વધુ લીટી છોડવા ઈચ્છો તો તમે ફરી એન્ટર કી દબાવી શકો છો. કર્સરને એક લીટી વધુ નીચે જશે. તમારે બીજી એક લીટી નીચે લઈ જવી છે, બરાબર? એક લીટી વધારે, બે લીટી જેટલી જગ્યા છોડવી છે. તો તમારે બીજી વખત એન્ટર કી દબાવો તો કર્સર પાછું એક લીટી નીચે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એન્ટર કી સુધીનો અભ્યાસ જોયો, બરાબર ને? તો તમારે લેસનની અંદર નોટપેડ વિન્ડોના ભાગો તૈયાર કરવાના છે, ત્યારબાદ આ વાંચવાનું છે, બરાબર ને? ત્યારબાદ તમારે એન્ટર કી સુધીનું વાંચન, તમારા એન્ટર કી સુધી આજે અભ્યાસ કર્યો છે ત્યાં સુધી તમારે વાંચન કરવાનું છે. આવતા પીરિયડમાં આપણે નવા ભાગ સાથે ફરી મળીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો.